हेलो स्टूडेंट, आज आप जो यूनिट नंबर 17। यूनिट नंबर 17 नु नाम है रिफ्लेक्टिव एंड एम्फाथेटिक प्रोनाउंस। रिफ्लेक्टिव एटले स्ववाचक सर्वनाम और एम्फेथेटिक एटले भारवाचक सर्वनाम। प्रस्तावित रिफ्लेक्टिव एंड एम्फेथेटिक प्रोनाउंस। रिफ्लेक्टिव प्रोनाउंस पहला आप शू जानू रिफ्लेक्टिव प्रोनाउंस विषे जानू तो पहला अपन उदाहरण आप दीधेलू है विराट प्रोमिस हिमसेल। हवे स्ववाचक अटले स्ववाचक कोने कहेवाय पोतानी जातने जो हिमसेल पोतानी जातने ज प्रोमिस आप्यो। अहींया आ उदाहरण में शुं आप्युं छे विराट प्रोमिस हिमसेल विराटे पोतानी जातने वचन आप्युं अटले पोतानी जातने ज वचन आपेलुं छे एटले के स्ववाचक अटले पोतानी स्व अटले पोतानी। रोहिणी स्माइल एट हर सेल्फ इन द मिरर। जो रोहिणीए अरीसा में जोईने पोतानी जातने स्मित करी। अहीं स्ववाचक एटले पोतानी जात साथे छे जोड़ायेलू एने शुं कहेवामां आवे छे स्ववाचक। उपरोक्त बंने वाक्य में हिमसेल्फ अने हर सेल्फ रिफ्लेक्टिव प्रोनाउंस छे। आ बंने शुं छे रिफ्लेक्टिव प्रोनाउंस। रिफ्लेक्टिव प्रोनाउंस एटले स्ववाचक सर्वनाम के कर्तृवाचक सर्वनाम। करता कर्तृवाचक एटले के कर्तावाचक सर्वनाम। करता पोते ज कार्य करे। करता क्रियानो करना जारे क्रियानी असर पोते ज भोगवे एटले शुं कहेवाय कर्तृवाचक एटले जारे करता छे पोते ज क्रियानी असर भोगवे तेने शुं त्यारे क्रियापद पछी तुरंत रिफ्लेक्टिव प्रोनाउन्सनो उपयोग थाय छे। त्यारे शुं आवे क्रियापद पछी तरत ज रिफ्लेक्टिव प्रोनाउन्स एटले के हिमसेल्फ हरसेल्फ એ બધું આવે છે। રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ એવું સૂચવે છે કે ક્રિયાની અસર કર્તા પર સીધી થઈ છે એટલે કે કોઈ પણ ક્રિયા રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સમાં જ્યારે કોઈ પણ ક્રિયા કરે એટલે કર્તા કાર્ય કરનાર કર્તા કોને કહેવાય કાર્ય કરનાર એમાં સીધી જ એની અસર પડે। આપણે આગળ ઉદાહરણ જોઈએ એમાં આપણે જોયું રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે આવે છે વાક્યમાં કર્મ તરીકે વાપરવામાં આવે છે। ઉદાહરણ જોઈએ ધ ચિલ્ડ્રન હાઈડ ધીમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી। હવે હાઈડ ધીમસેલ્ફ બાળકોએ પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દીધા। પોતાની જાતને કોઈ ન સાથે પોતે જાતે જ કર્યું છે એટલે બાળકે પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દીધા। હી વિલ પનિશ હિમસેલ્ફ તે પોતાની જાતને સજા આપશે। સ્વવાચક એટલે પોતાની જાત વિશે જ ગણવામાં આવે ત્યારે શું આવે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ। યુ આર ગેટિંગ એંગ્રી કંટ્રોલ યર્સ તું ગુસ્સે થઈ રહ્યો છે તું તારી જાતને અંકુશમાં રાખ। ઉપરોક્ત વાક્યમાં આપેલ ધેમસેલ્ફ હિમસેલ્ફ યોરસેલ્ફ રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ છે આ બધા આપેલા છે આપણે જોયા તો એ શું છે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ। શબ્દો જેવા કે માય યોર હિમ હર અને ઇટની પાછળ સફિક્સ સેલ્ફ ઇટ સેલ્ફ માય સેલ્ફ હિમ સેલ્ફ એ બધું લગાવવા સફિક્સ સેલ્ફ લગાવવાની જ્યારે શબ્દો જેવા કે અવર યોર્સ અને ધેમની પાછળ સફિક્સ સેલ્ફ લગાવવાથી રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ બને છે। અમુકમાં સેલ્ફ લાગે અને સેલ્ફ બંનેનો મિનિંગ એક જ થાય છે। દરેક પુરુષવાચક સર્વનામ પ્રમાણે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ નીચે પ્રમાણે છે। હવે આપણે આ બધા આગળ જોઈએ એ રીતે આપણે હવે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ કઈ રીતે થાય છે જોઈએ। સર્વનામ છે એટલે કે એકવચનમાં રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ આપણે પહેલાં એકવચનવાળું જોઈ લઈએ પછી બહુવચનવાળું જોઈએ તો પ્રથમ દ્વિતીય અને તૃતીય પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ તરીકે આને ઓળખવામાં આવે છે। તો પ્રથમ શું છે આઈ એટલે હું અને તો એનું રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ શું થાય માય સેલ્ફ અને દ્વિતીય યુ યોર સેલ્ફ। હવે તૃતીયમાં શું આવે હી શી ઇટ આ બધા શેમાં આવે તૃતીયમાં હિમ સેલ્ફ હર સેલ્ફ અને ઇટ સેલ્ફ આ બધામાં સેલ્ફ લાગેલું છે। સેલ્ફ ક્યારે લાગે જ્યારે એક વચનમાં હોય ત્યારે। હવે આપણે બહુવચન જોઈએ અને રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ સામે જોઈએ વી અવર સેલ્ફ હવે છે બહુવચનમાં સેલ્ફ નહીં આવે શું આવશે સફિક્સ તરીકે સેલ્ફ આવશે શું આવશે સેલ્ફ હવે યુ યોર સેલ્ફ ધેમ સેલ્ફ એટલે સેલ્ફ લાવશે બહુવચનમાં સેલ્ફ સફિક્સ તરીકે અને એકવચનમાં સફિક્સ તરીકે સેલ્ફ લગાડવામાં આવશે। સામાન્ય રીતે નીચે આપેલા ક્રિયાપદો સાથે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ સ્વવાચક સર્વનામનો ઉપયોગ થાય છે। હવે આપણને અહીંયા સેન્ટેન્સ નહીં પણ થોડા શબ્દો આપેલા છે તો એ શબ્દો તરીકે જો એ શબ્દ હોય કોઈ પણ સેન્ટેન્સમાં તો શું હોય એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે સ્વવાચક સર્વનામ। ઇન્ટ્રોડ્યુસ હર્ટ પેટ એન્જોય પ્રૂવ સેવ હાઈડ બ્લેમ ને કોન્સોલ આ બધા શબ્દ હોય કોઈ પણ સેન્ટેન્સમાં એટલે આપણે
કાંઈ પણ વિચાર્યા વગર શું લખી નાખવાનું, રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ છે એવું આપણે ઓળખી નાખવાનું અને લખી નાખવાનું. હવે પાછળ જઈએ, ઉદાહરણ તરીકે છે, યુ મસ્ટ નોટ ચીટ યોર સેલ્ફ. તમારે તમારી જાતને છેતરવી જોઈએ નહીં, આ પોતાની જાત ઉપર જ છે. ચીટ યોર સેલ્ફ, યોર સેલ્ફ શું કામ આવ્યું? એક વચન છે એટલે યોર સેલ્ફ. તમારે તમારી જાતને છેતરવી જોઈએ નહીં. વી ડીડ અવર વર્ક અવર સેલ્ફ, અમે અમારું કામ અમારી જાતે કરીશું. અવર સેલ્સ છે અહીંયા, સેલ્સ સફિક્સ તરીકે શું આવ્યું? સેલ્સ. હવે આપણે જોઈએ એમ્ફેથેટિક પ્રોનાઉન્સ. રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ એમ્ફેથેટિક પ્રોનાઉન્સ તરીકે કરી શકાય છે. બંનેના રૂપો સરખા જ છે, જે બંનેના રૂપો સરખા, પણ એમ્ફેથેટિક પ્રોનાઉન્સ એટલે ભારવાચક સર્વનામ. શું થશે? ભારવાચક. કરતા એ કોઈ ક્રિયા જાતે જ કરી છે, કોઈ પણ ક્રિયા જાતે જ કરેલી હોય, કોઈ દ્વારા નહીં, કોઈની મદદ લીધા વગર પોતે જાતે જ કરી હોય, ત્યારે શું આવે? ભારપૂર્વક કહેવામાં આવે. ત્યારે શું? કોઈ પણ ક્રિયા જાતે કરી હોય અને એ ભારપૂર્વક કહેવામાં આવે ત્યારે કયો વપરાય છે? એમ્ફેથેટિક પ્રોનાઉન્સ. ઉદાહરણ જોઈએ, આઈ માય સેલ્ફ વોશ માય ક્લોથ, હું મારા કપડાં મારી જાતે ધોઉં છું. ભારપૂર્વક કહેવામાં આવે, હું મારી જાતે ધોઉં છું, એટલે કે માય સેલ્ફ, હું મારી જાતે કરું છું. કરતા એ કોઈ ક્રિયા જાતે જ કરી છે, કરતા એ ક્રિયા જાતે કરી છે, એટલે શું આવે છે? એમ્ફેથેટિક પ્રોનાઉન્સ. સલમાન હિમસેલ્ફ મેડ ધેટ પેઇન્ટિંગ, સલમાને જાતે પેલું ચિત્ર બનાવ્યું છે. તો અહીંયા હિમસેલ્ફ છે, તો કરતા એ કોઈ ક્રિયા જાતે જ કરી, એટલે એના સલમાને જાતે જ ચિત્ર બનાવ્યું. શીલા હરસેલ્ફ વેન્ટ ધેટ, શીલા જાતે જ ત્યાં ગઈ, શીલા જાતે જ ત્યાં ગઈ, પોતાના પગે જ ચાલતી ગઈ છે, એટલે એ જાતે જ ગઈ. હવે આપણને યાદ રાખો કરીને આપ્યું છે, વાક્યમાં રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ ક્રિયાપદ પછી તરત જ મુકાય છે, જ્યારે એમ્પેથેટિક કરતા પછી તરત જ અથવા વાક્યના અંતમાં મૂકવામાં આવે. આપણે બધા ઉદાહરણો જોયા, એમાં આપણે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ છે એ ક્રિયાપદ પછી તરત જ મૂક્યું છે, અને જ્યારે એમ્પેથેટિક હમણાં જોયું આપણે, કરતા એટલે આ પછી માય સેલ્ફ તરત જ મૂકી દીધું છે, વાક્યના અંતમાં મૂકવામાં આવે છે. અહીંયા આપણું યુનિટ નંબર 17 અને થેન્ક યુ એવરીવન.